રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તે, બસમાં બેસી ગયા છીએ. ચારે બાજુ લીલોતરી દેખાઈ રહી છે. ખરેખર વાતાનુકૂલિત મસ્ત મજાની બસ છે અને બસમાં લોકો આરામથી બેઠા છે. સરદાર પટેલ સાહેબ નું સ્ટેચ્યુ આવી ગયું છે. આપણા અદભુત નજારો. પ્રવાસની સીઝન છે પ્રાથમિક શાળાઓમાં. પ્રાથમિક શાળાઓના ઘણા બાળકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવ્યા છે. સરદાર પટેલ, નમસ્તે. મોદી સાહેબ તો અમને મળવાના નથી, પણ મોદી સાહેબના કટઆઉટ જોડે આપણે સેલ્ફી લઈ રહ્યા છીએ. મેક્સિકન તો અમારી સાથે છે મેક્સિકોના અને ભાઈ કોલંબિયાના ભાઈ. $1,500 for you, $150. This is the crime. It's more expensive than Taj Mahal. એમની વિનંતી જણાવી રહ્યા છે કે આ લોકો યુગાન્ડાના અને ત્યાંના વિદેશી લોકો છે, અને આપણી ટિકિટ 150 રૂપિયા હોય તો એમની ટિકિટ 1500 રૂપિયા જેટલી હોય છે. એમની એ વિનંતી જણાવી રહ્યા હતા કે ભાઈ અમે સાયકલ લઈને તમારો દેશ જોવા માટે આવ્યા છીએ, ત્યારે અમારું માન સન્માન અને અતિથિ દેવો ભવ હોવું જોઈએ એવું એમનું કહેવું છે. સરદાર પટેલનું સ્ટેચ્યુ દેશ અને દુનિયામાં ખૂબ જ જાણીતું છે. 182 મીટર ઊંચું નર્મદા નદીના તટે આવેલું આ સ્ટેચ્યુ જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. એમાં આજે બે દેશના લોકો છે એઓની વિનંતી એમને અમને કહી. ઘણા બધા સ્કૂલના બાળકો પણ આવી ગયા છે અને તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવે છે. બસો આવી રહી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા જતા રસ્તામાં આજુબાજુમાં ઘણું બધું તમને જોવા મળશે. વિવિધ ભૂંગળાઓ લઈને ખારી સિંગ, જામફળ, ચીકુ, સ્ટારફ્રૂટ બધું લઈને બધા બેઠા છે. લોકો મજા માણી રહ્યા છે. કોઈ પણ ડીશ 20 રૂપિયામાં કયું ભાવ છે? કેરી, કેરી છે. કોઈ પણ ડીશ આવી એક દુકાન છે એમની. અમે એક ડીશ લઈ લીધી છે. મસાલો એન્ટ્રી ચાલુ થઈ ગઈ છે અમારી. અત્યારે પ્રવાસના લીધે ઘણા બધા વિવિધ ગુજરાતના બાળકો વિસ્તારમાંથી સ્કૂલોમાંથી આવ્યા છે, એટલે અહીંયા બાળકોની ભીડ સવિશેષ જોવા મળે છે. મોટી લાઈન છે, જુઓ પાછળ. નજારો છે, ફુવારા છે અને લીલોતરીની પાછળ પારદર્શક પાણી આવી રહ્યું છે. થોડી ઘણી ફોટોગ્રાફી અમારા મિત્રો દ્વારા થઈ રહી છે. ઘણી બધી પબ્લિક આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એમાં ઘણા બધા બાળકો છે, ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા બાળકો. એક ભારત શ્રેષ્ઠ ભારત. સુંદર મજાનો ફુવારો, ઘણી બધી પબ્લિક છે એટલે થોડી તકલીફ પડી રહી છે. ઓહ ભાઈ સાહેબ, બઢિયા નજારા. સરદાર પટેલ સ્ટેચ્યુ આગળ અમે આવી ગયા છીએ. આગળ કહ્યું એમ પ્રવાસના ઘણા બધા બાળકો છે અને લોકો ફોટોગ્રાફી બહુ કરી રહ્યા છે. આ છે અદભુત નજારો. વાવ.
એકદમ સુપર. ચલો આઈ જા, ગભરાઈશ નહીં, ચાલવાનું નહીં. અને આ રીતે જઈ રહ્યા છીએ, પાછળ અદભુત નજારો. મારી સાથે છે સુનામભાઈ, ભવ્ય. ભવ્ય કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. તો પછી મારું નામ આવડી તને? તો પછી યાર આખો દિવસ રહેવો. મારું નામ છે કેતન પટેલ. આપણું આવે છે, પગ ઊંચો મૂકવાનો છે. ચાલ ચાલ નીચે નીચે જો સાહેબજી. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીને, સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ભવ્યતા જોઈને હાજી અતિ આનંદ છે. હા, અને મિત્રો સાથે ફરવાનો આનંદ તો કઈક જુદો જ હોય. પટેલ ના ચરણો માં અમે આવી ગયા છીએ. એમ નહીં, ચરણ પાદુકા દેખાઈ રહી છે. આમ તો એ પગ એવડા મોટા છે, અત્યારે નજીક લાગી રહ્યા છે. આ જુઓ તમે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનું પ્રતીક. એક ભારત શ્રેષ્ઠ ભારત. 182 મીટર ઊંચી પ્રતિમા. દીપકભાઈ કઈક કહેવા માંગે છે? આપણે દીપકભાઈ ને પણ સાંભળી. દીપકભાઈ શું કહેવા માંગો છો? સમગ્ર ભારત વર્ષમાં બધા જ રજવાડાઓને એક કરવાનું કામ જે સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું એ અદભુત કાર્ય હતું. એની પ્રતિક અને યાદગીર રૂપે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે 182 મીટર ઊંચી, સમગ્ર વિશ્વમાં ના હોય, ક્યાંય આખા વિશ્વમાં ના હોય એવી આ પ્રતિમા તૈયાર કરી છે. અને અત્યારે આખું વિશ્વ તેને નિહાળવા આવી રહ્યું છે. તો છે ને, ઘણા બધા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને નીકળી ગયા છે. હવે અમે આવી ગયા છીએ ફાઇનલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા. આકાશમાં જ કેવો નજારો મસ્ત મજાનો દેખાઈ રહ્યો છે. આપ જોઈ શકો છો આ વ્યૂ, જાણે પડછાયો પડતો હોય એવું ફલિત થઈ રહ્યું છે. તો પાછળ છે સરદાર પટેલ સાહેબ, છે અમારા દીપકભાઈ, ફૂલોના બાળકો ફોટા પડાવી રહ્યા છે અને અમારા મિત્રો મદદ કરી રહ્યા છે. સુંદર મજાની જગ્યા ઉપર ઘણા બધા લોકો વચ્ચે સરદાર પટેલના સ્ટેચ્યુની નીચેની આ જગ્યાને એમની ગેલેરી તરીકે સજાવવામાં આવેલી છે. ભૂલેગા સરદાર પટેલની નાની પ્રતિમા અને જઈ રહ્યા છીએ અંદર. બીજું શું છે જોઈ રહ્યા છીએ? વ્યૂઇંગ ગેલેરી લિફ્ટ. તો જે આ લિફ્ટમાંથી ઉપર સરદાર સાહેબની છાતીનો જે ભાગ છે ત્યાં સુધી જવાય 350 રૂપિયા ટિકિટ હતી, પણ એમાં લાઈન પણ બહુ છે. એટલે આપણે તો એમના સરદાર સાહેબના ચરણોમાં જ ખુશ છીએ. થિયેટર અંદર છે, શું ચાલી રહ્યું છે બોલો બોલો ભાઈ. પ્રાણીઓ અને પક્ષીઓ કે જે આપણે જાતિ અત્યારે જોવા નથી મળતી, પરંતુ એ આપણે આ એલઈડી સ્ક્રીન દ્વારા જોઈ શકીએ. એના નામ અંગ્રેજીમાં, હિન્દીમાં અને ગુજરાતીમાં ત્રણ ભાષામાં છે. પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓની તમામ માહિતી જોવા મળે છે. મિત્રો, ખૂબ સુંદર મજાનું કામ છે. ગેલેરી એન્ડ જેને કહેવામાં આવે છે. હાઈ સ્કૂલના છો બાળકો? કઈ સ્કૂલ છે તમારી? કેવું લાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી? પહેલી વાર આવ્યા છો? શું આમાંથી તમને શીખવા મળે? હૃદયમાં જવાનો રસ્તો, એ રસ્તાની ટિકિટ 350 રૂપિયા ને લાઈન ગજબ. ઓનલાઈન ટિકિટ પણ બુક કરાવવી પડે છે. એવિએટર, ત્રણ એવિએટર ચડ્યા ત્યારે અહીં છેક ઉપર સુધી આવ્યા છીએ. ભરતભાઈ પગ લઈ લેજો, ને તો પડી જશો. ફાઇનલી સરદાર સાહેબના પગમાં સ્ટેચ્યુના જે ભાગ છે પગનો
કે આવી ગયા છીએ. કેમેરામાં સ્ટેચ્યુ નો ભાગ માતો પણ નથી. બબુ આવી ગયો છે. કેવું મજા આવે ને પેલા? ખૂબ જ સુંદર જગ્યા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. કેવડો મોટો પગ છે અને કેવડું મોટું આ જે ચપ્પલ બનાવ્યું છે, જે કારીગરી છે એ જબરજસ્ત છે. એલએનટી કંપનીએ લગભગ મારા ખ્યાલ મુજબ બનાવ્યું હતું. જામફળ આપણે આગળ જવું છે.